સાહેબ, આ સમગ્ર જે ઘટના ઘટી છે, શું લાગે છે આમાં જે દોષિતો છે એમના સામે શું કાર્યવાહી થશે? અત્યાર સુધીમાં કેટલી ડેડ બોડી મળી છે? આજરોજ અહીંયા મોડાસા હિંમતનગર હાઈવે ઉપર જે મહેશ્વરી ક્રેકર્સની ફેક્ટરી આવેલી છે ત્યાં એક દુઃખદ બનાવ બનેલું છે કે ક્રેકર્સની ફેક્ટરીમાં નીચે ફેક્ટરી ચાલતી હતી અને ઉપર બીજા માલ ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર જે કન્સ્ટ્રક્શન ચાલતું હતું એમાં જે મજૂરો કામ કરતા હતા એવા ચાર મજૂરોનું ખૂબ દુઃખદ એ બળી ગયેલા હતા. ત્યાં બ્લાસ્ટ થયું છે અને એ લોકો મરણ પામેલ છે. એમાં જે દોષિત સામે ખરેખર કાર્યવાહી હશે એની અમે તપાસ કરી રહ્યા છીએ. એનાથી પહેલાં જે છે અંદર કોઈ બીજા માણસો એમાં ન હોય એવી કોઈ કેઝ્યુઅલ્ટી છે કે નથી એમાં ફાયર ડિપાર્ટમેન્ટ પણ કામ કરી રહ્યું છે અને પોલીસની ટીમ પણ અને મામલતદારની આખી ટીમ અહીંયા ઉપસ્થિત છે એ જોઈ રહી છે. સો અમારું ફર્સ્ટ પ્રેફરન્સ એ જ છે અત્યારે, પ્રાયોરિટી જે એ છે કે બીજા કોઈ હોય તો એ પહેલે શોધીએ કે કોઈ બીજાને કેઝ્યુઅલ્ટી થઈ છે, ઈજા થઈ છે અને જે હોય તો એમને જે છે તરત જ સારવાર આપવામાં આવે એ બાબતમાં અત્યારે તંત્ર કાર્યરત છે. અને એના પછી જે છે એ પેપર વર્ક પેરેલલી ચાલે છે. અમે જોઈ રહ્યા છે કે એમાં કોણ દોષિત છે, શું કારણ થયું એ પહેલે ખબર પડે કે શું કારણ છે, કઈ કારણથી એ બ્લાસ્ટ થયું. એના પછી કાર્યવાહી ચોક્કસ રીતે આ કાર્યવાહી કરવામાં આવશે. ખૂબ જ દુઃખદ બનાવ આજે. સર, સૂત્રો તરફથી જે માહિતી મળી છે કે જે ગોડાઉન છે એ આવડું મોટું ફટાકડાનું ગોડાઉન હતું, છતાં પણ ફાયર એનઓસી ન હતી અને ફાયરના જે સાધનો હોવા જોઈએ તે ન હતા, તો શું આ મામલે કોઈ કાર્યવાહી થશે? એ બધું તપાસના વિશે